નાંદેરમાં અપહરણવિથ લૂંટના કેસમાં ચાર આરોપીઓના નામ સામે આવ્યા છે જેમાંથી ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવે છે ગાડીમાં આવેલા ચાર શખ્સોએ એક યુવકનું અપહરણ કરી તેની પાસેથી અઢાર હજાર રોકડ તેમજ બત્રીસ હજાર એકોતેર યુએસડીટીની લૂંટ ચલાવી હતી પોલીસે આરોપીઓની શોધખોળ કરતા ચારમાંથી ત્રણ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે આરોપીઓ પાસેથી ગુનામાં ઉપયોગમાં લેવાયેલી ફોર વ્હીલ કાર મોબાઇલ સહિત ચાર લાખથી વધુની મત્તાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને આગળની તપાસ હાથ ધરાઈ છે યુવકનું અપહરણ કરવામાં આવ્યું હતું ચાર યુવકનું અપહરણ કરી લૂંટ ચલાવી હતી જે ઘટનાના દ્રશ્યો સામે આવ્યા હતા અપહરણ કરીને તેની પાસેથી અઢાર રોકડા તેમજ યુએસ યુએસડીટીની લૂંટ ચલાવવામાં આવી પોલીસે આરોપીઓની કરતા ત્રણ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે આ ત્રણ અલગ અલગ દ્રશ્યો બતાવવામાં આવી રહ્યા છે સુરતમાં સામાજિક તત્વો બેફામ બન્યા હોય તે પ્રકારના દ્રશ્યો છે મોબાઈલની લૂંટ માટે પચીસો રૂપિયાના મોબાઈલની લૂંટ માટે હત્યાના અંજામ આપવામાં આવ્યો તો બીજી બાજુના દ્રશ્યો બતાવવામાં આવી રહ્યા છે જેમાં સુરતમાં યુવકનું અપહરણ કરીને લૂંટ ચલાવવામાં આવી અને પેટ્રોલ પંપર લૂટ થઈ હોવાના આ દ્રશ્યો સામે આવ્યા છે સુરતમાં સામાજિક તત્વો બેફામ બનતા પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે મોબાઈલ પર બેજવાબદારીપૂર્વક વાત કરનારાઓ સાવધાન થઈ મોબાઈલમાં મશગુલ બની વાતો કરતા તમામ લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો અહીંયા સામે આવ્યો છે કચ્છના ભુજમાં આ કિસ્સો સામે આવ્યો છે ભુજમાં મંદિર પાસે કચરો ભીડતી યુવતી મોબાઈલમાં વાત કરતી હતી અને આ દરમિયાન બાવીસ વર્ષીય કાજલે એકાએક પોતાનું સંતુલન ગુમાવ્યું અને અવાવરૂ કૂવામાં ખાબકતા તેનું કરૂણ મોત થયું છે અને જેના કારણે ચકચારમાંથી જવા પામી છે જોકે નવાઈની વાત એ છે કે પરિવારની નજર સામે જ યુવતીનું મોત થતા આ બનાવને પંથકમાં ખળભળાટમાંથી જવા પામ્યો છે યુવતીના મોતથી પરિવાર શોકમગ્ન છે સુરતના ઉદના વિસ્તારમાં તાજેતરમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે દત્તક લીધેલા પુત્રએ જ પિતાની હત્યા કર્યાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે પોલીસે આરોપી પુત્રની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે પાલક પુત્રએ કલકત્તાથી સુરત આવી પિતાના ઘરમાં ચોરી કરવા પિતાને મોતને ઘાટ ઉતાર્યો ચોરી કરવા સમય સૂતેલા પિતા જાગી જતા પરમેશ્વરદાસનું ગળું દબાવી આરોપી સાગરદાસે હત્યા નિપજાવી અને ત્યારબાદ આરોપી ઘરમાંથી રૂપિયા નેવું હજાર અને સોનાનું લોકેટ તથા પિતાનો ફોન લઈ કલકત્તા ફરાર થઈ ગયો આરોપી અગાઉ પણ ઘરમાંથી ચોરી પેટીમાંથી પૈસા કાઢવાની કોશિશ કરતા મરણ હતા એ જાગી ગયા હતા પરમેશ્વર ત્યારે એને પરમેશ્વર જાગી જતા એને એનું ગળો ટૂંપો આપી દીધો હતો અને એમાંથી નેવું રૂપિયા જે બોક્સમાં હતા એક લોકેટ અને આ જે પરમેશ્વર છે એનો મોબાઈલ પણ લઈને પોતે જતો રહ્યો હતો રાજકોટના ધોરાજીના તોરડિયામાં યુવતીની હત્યા બાદ હત્યારાએ ઝેરી દવા પી આપઘાત કર્યો છે યુવક અને યુવતી બંને મામા ફુઈના ભાઈ બહેન હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચ્યો મહત્વનું છે કે મૃતક હત્યારા જિગ્નેશ મકવાણાએ પોતાની બહેન હર્મિત ડાભીને ગળાના ભાગે છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી ફરાર થયો હતો જો જોકે યુવકે આપઘાત કરતા હત્યાનું કારણ પોલીસ માટે એક કોયડા સમાન બન્યું છે મૃતકને ધોરાજી સરકારી હોસ્પિટલ ખસેડી સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે સુરત જિલ્લાના મહુવા તાલુકા વિકાસ અધિકારીને અને મહુવા તાલુકા પંચાયતના સભ્ય પરિમલ પટેલે તમાચા ઝીક્યાનો આક્ષેપ છે પરિમલ પટેલે તાલુકા પંચાયત કચેરીના કેમ્પસમાં મહુવા તાલુકા વિકાસ અધિકારી પીસી મહાલાને સ્ટાફની સામે અપશબ્દ બોલી ચારથી પાંચ થપ્પડ માર્યા આ અંગે ટીડીઓએ મહુવા પોલીસમાં પરિમલ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે પોલીસે ગુનો નોંધી પરિમલ પટેલની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુમાં તાલુકા વિકાસ અધિકારીએ મહાલાએ આક્ષેપ કરતા કહ્યું છે કે તેઓ ગાડી લઈને જઈ રહ્યા હતા અને આ સમયે અચાનક જ પરિમલ પટેલ રોડ વચ્ચે ગાડી લાવી અશબ્દો બોલી દુર્વ્યવહાર કરી ફરજમાં અવરોધ ઉભો કર્યો હતો મહાકર્ષે જોડે થેન્ક યુ પાસે જ ઉપા હતા ને જોડે ઝગડો કરતા વાતાવરણ ગરમ હતું અને પછી મારા તરફથી નજર કરતા અચાનક આવીને ચાર થી પાંચ થપ્પડ મારી મારા ઉપર નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં દીપડા નો આતંક યથાવત છે ચીખલી તાલુકાના રાનવેરી કલા ગામે દીપડાએ વાછડા પર હુમલો કર્યો ગામે આવેલા જૂનાવાડ ફળિયામાં આ ઘટના બની દીપડાએ ગત મોડી રાત્રે બે વાછડા ઉપર હુમલો કર્યો હતો અમૃત ધનજી પટેલ અને સંદીપ અમૃત પટેલના તબેલામાં બાંધેલા પશુઓ પર હુમલો કરવામાં આવ્યો ઘટનાની જાણ વન વિભાગના અધિકારીઓને કરવામાં આવી છે વન વિભાગના અધિકારીઓએ ઘટનાને ગંભીરતાથી લઈ પાંજરો ગોઠવવાની તજવીજ હાથ ધરી છેલ્લા એક સપ્તાહમાં ચીખલી તાલુકામાં ચાર પગનો આતંક વધ્યો હોય તેવા સમાચાર છે બુલેટિનમાં અત્યારે ફક્ત આટલો જ રજા આપશો નમસ્કાર

આરોપીઓએ કેવી રીતે હુમલો કર્યો સહિતની માહિતી મેળવી નિવેદન લેવામાં આવ્યા સાવરકુંડલા ટાઉન અને રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારના પોલીસ અધિકારીઓ કર્મચારીઓ દ્વારા કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે બંદોબસ્ત ગોઠવાયો મહત્વનું છે કે ધારાસભ્ય મહેશ કસવાલાએ પણ પોલીસની કામગીરી સામે સવાલ ઉભા કર્યા હતા જે બાદ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને દબોચી લીધા અને કાયદાનું ભાન કરાવ્યું રાજ્યમાં કૌભાંડીઓનો રાફડો ફાટ્યો છે ત્યારે હવે ખેડૂતોને લૂંટવાના કરસ્તાનનો પણ પર્દાફાશ થયો મહીસાગરમાં સોયાબીનની ટેકાના ભાવે ખરીદીમાં કૌભાંડ સામે આવ્યો ખાનપુર લીંબડીયા એપીએમસીમાં ખેડૂતો પાસેથી સોયાબીનની ખરીદી કરવાની જગ્યાએ બહાર મિલમાંથી લાવી ટેકાના ભાવે વેચી દેવાનું કૌભાંડ સામે આવ્યું મિલમાંથી સોયાબીન લાવીને ટેકાના ભાવે વેચવાનું કૌભાંડ અહી ચાલતું હતું એપીએમસીના ચેરમેન પર કૌભાંડ નો આરોપ લાગ્યો છે બીજા બાજુ આઠસો રૂપિયાના બજાર ભાવે સોયાબીન લઈને નવસો ઇઠોતેર ટકાના ભાવે વેચતા હતા તપાસ કરતા લીંબડીયા એપીએમસી માંથી સોયાબીનના સાતસો કટ્ટા મળી આવ્યા છે તપાસમાં સામે આવ્યું છે કે અરવલ્લીથી લાવવામાં આવ્યું હતું સોયાબીન મામલતદારે એપીએમસી પહોંચી શરૂ કરી તપાસ રાજકોટમાં ચડ્ડી બનિયાનધારી ગેંગનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે અત્યાર સુધી રણાક મકાનમાં ત્રાટકતી આ ગેંગે હવે કારખાનાઓને પણ નિશાન બનાવવાનું શરૂ કર્યું

પોલીસે સમગ્ર મામલાના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે સુરતમાં માં તસ્કરો બેફામ બન્યા છે સુરતના પેટ્રોલ પંપ પર એક ચોર આવ્યો હતો કર્મચારી સૂતો હતો ત્યારે ચોરી કરી ફરાર થઈ ગયો હતો ઓલપાડના ગોથાણ ગામના પેટ્રોલ પંપ પર રાત્રે તસ્કર આવે છે અને જ્યાં પૈસાનું ટેબલ છે ત્યાં એક વ્યક્તિ સૂતો છે ત્યારે તેની ઊંઘ ન ઉડે તે રીતે ચાલાકીથી થી ખાનુ ખોલી અઠ્યોતેર હજાર સાતસો રૂપિયા ચોરી કરી ફરાર થઈ જાય છે યાત્રાધામ દ્વારકામાં ધોડા દિવસે બાઇકની ચોરીથી ખાનગી હોટલ બહાર ધોડા દિવસે એક બાઇક ચોરી કરતો શખ્સ સીસીટીવી કેમેરામાં કેદ થયો બાઇક ચોરી કરી અજાણ્યો શખ્સ નાસી છૂટ્યો આ અંગે બાઇક માલિકે ફરિયાદ કરતા પોલીસે ચોરને ને પકડવા